સો રિકન્સ્ટ્રક્શન ઓફ પાર્ટનરશીપના લેક્ચર નંબર 8 માં તમારા સૌનું સ્વાગત છે. ફ્રેન્ડ્સ, ઇન પ્રીવિયસ લેક્ચર વી ડિસ્કસ્ડ અબાઉટ ઇલસ્ટ્રેશન નંબર 7. આપણે જે લેક્ચર 7 હતો એમાં આપણે એક્ઝામ્પલ જોયું હતું ભાવના, ભરત અને ભૂમેશ્વર. સો ઇન ધેટ એક્ઝામ્પલ વી ડીડ જર્નલ એન્ટ્રીઝ એન્ડ રિવોલ્યુશન. એ લેક્ચરમાં આપણે જર્નલ એન્ટ્રીઝ કરેલી હતી બોર્ડ ઉપર, તમે એ લેક્ચર નંબર 7 આઈ હોપ જોઈ લીધો હશે. અને ત્યારબાદ આપણે અહીંયા કરેલું હતું રિવોલ્યુશન અકાઉન્ટ. બટ નાવ ફ્રેન્ડ્સ, નાવ ઇન લેક્ચર નંબર 8 વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ એક્ઝામ્પલ નંબર 8. એક્ઝામ્પલ નંબર 8, માઇન્ડ ઇટ ફ્રેન્ડ્સ. નો ડાઉટ ઇન ધીસ ચેપ્ટર ઓનલી 5 માર્ક્સ હેવિંગ વેઇટેજ. પણ કેવું છે કે નોલેજ પર્પઝથી છે ને આ ચેપ્ટરને થોડા અલગ એંગલથી સમજવું જરૂરી પણ છે. તો એટલા માટે હવે આપણે શું કરશું, એક્ઝામ્પલ નંબર 7માં જર્નલ એન્ટ્રી મેં ડ્રો કરી દીધી અને રિવોલ્યુશન અકાઉન્ટ બનાવ્યું. નાવ ઇન ધીસ સમ આઈ વિલ પ્રિપેર, યસ યુ કેન સી રિવોલ્યુશન અકાઉન્ટ એન્ડ બેલેન્સ શીટ ઓન ધ બોર્ડ. તો તમને એક ક્વેશ્ચન થશે, તો સર જર્નલનું શું થશે? તો ફ્રેન્ડ્સ, આજે જર્નલનું કેવું કરવાનું છે તમને હું ટાઈમ આપું છું. યુ શુડ ડ્રો ઇન યોર બુક્સ જર્નલ એન્ટ્રીઝ. આપણે બોલતા જશું, ડિસ્કસ કરતા જશું, તમે જર્નલ એન્ટ્રીઝ તમારી બુકમાં લખશો અને જે રિમેનિંગ ટોપિક છે, રિમેનિંગ પાર્ટ ઓફ ધ સમ છે, એ આપણે અહીંયા સોલ્વ કરશું. વન મોર ટાઈમ આઈ વોન્ટ ટુ રિપીટ ફ્રેન્ડ્સ, આઈ એમ ગિવિંગ યુ ટાઈમ, પ્લીઝ ડ્રો જર્નલ એન્ટ્રીઝ. લગભગ અંદાજે 10-12 એન્ટ્રીઝ થશે, તો એ તમારે ડ્રો કરવાની છે. ઓકે, સો પ્લીઝ ડ્રો ધ જર્નલ એન્ડ ધેન આફ્ટર વી વિલ સ્ટાર્ટ અવર એક્ઝામ્પલ નંબર 8. ફરી કહી દઉં છું, તમારે તમારી બુકમાં જર્નલ ડ્રો કરવાની છે. આપણે હું બોલતો જઈશ અને તમારે જર્નલ લખતું જવાનું છે. અને જે રિમેનિંગ ટોપિક છે, મતલબ રિવેલ્યુએશન અકાઉન્ટ અને બેલેન્સ શીટ, એ આપણે અહીંયા હું બોર્ડ ઉપર સોલ્વ કરાવવાનું છે. જર્નલ તમારે લખતી જવાની છે. આપણે એક્ઝામ્પલ નંબર 7માં ઓલરેડી જર્નલ લખેલી છે. ઓકે, સો થોડો સમય આપું છું, પ્લીઝ. સો લેટ્સ સ્ટાર્ટ ફ્રેન્ડ્સ. હરીશ, ધ્રુવિલ એન્ડ મનોજ આર પાર્ટનર્સ ઓફ અ પાર્ટનરશીપ ફર્મ. હરીશ, ધ્રુવિલ એન્ડ મનોજ આર પાર્ટનર્સ ઇન અ પાર્ટનરશીપ ફર્મ. ધેર પ્રોફિટ એન્ડ લોસ શેરિંગ રેશિયો ઇઝ 3:2:1. પ્રોફિટ શેરિંગ રેશિયો ઇઝ 3:2:1 ફ્રેન્ડ્સ. બેલેન્સ શીટ ઓફ ધ ફર્મ એઝ ઓન 31st March 2017 ઇઝ એઝ ગિવન. હવે તમને બેલેન્સ શીટ છે એ આ પેજ ઉપર આપેલું છે. બેલેન્સ શીટ ચેક કરીશું. હરીશ કેપિટલ 3,65,000, ધ્રુવિલ કેપિટલ 3 લાખ, મનોજ કેપિટલ 1 લાખ, બેંક લોન 450. ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, બેંક લોન ઇઝ અ લાયબિલિટી. ક્રેડિટર્સ 1 લાખ, બિલ્સ પેએબલ 32,000, આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ 18,000, લેન્ડ 3 લાખ, બિલ્ડિંગ 4,80,000, મશીન 2 લાખ, ઇન્વેસ્ટમેન્ટ 1,20,000, ડેટર્સ 80,000, બિલ્સ રિસિવેબલ 20,000, બેંક બેલેન્સ 1 લાખ, કેશ બેલેન્સ 40,000, ઇન્કમ રિસિવેબલ્સ 10,000 એન્ડ ક્લોઝિંગ સ્ટોક 15,000. ફ્રેન્ડ્સ, ફરી વાર કહું છું, આપણે એક્ઝામ્પલ નંબર 8 વિચ ઇઝ ગિવન ટુ યુ ઓન પેજ નંબર 123 ઓફ યોર ટેક્સ્ટ બુક, આપણે એક બેલેન્સ શીટ રીડ કર્યું, રાઈટ? સો નાવ લેટ રીડ. એઝ ઓન અબોવ બેલેન્સ શીટ ડેટ
प्रॉफिट लॉस शेयरिंग रेशियो इज चेंज्ड टू 1:3:2. फ्रेंड्स मैं तुमने रिकंस्ट्रक्शन ना इंट्रोडक्शन में कीधु छे कि भाई व्हेनेवर रेशियो गेट चेंज्ड सच इज नोन एज अ रिकंस्ट्रक्शन ऑफ पार्टनरशिप राइट. तो हवे आपणे बीजा शुं करवानुं छे एंड ऑल्सो डिसाइडेड फॉर रिवेल्युएशन ऑफ असेट्स एंड लायबिलिटीज ऑफ बिजनेस एज फॉलोस. बिजनेस नी असेट्स एंड लायबिलिटीज ने आपणे रिवेल्युएट करशुं. फर्स्ट लैंड वैल्यू इज इंक्रीज अप टू ₹3,50,000. फ्रेंड्स लैंड वैल्यू इज इंक्रीज अप टू ₹3,50,000. यू कैन सी लैंड एंड योर बैलेंस शीट बाय ₹3,00,000. सो लैंड 3 lakh छे. लैंड इज अवर असेट. हियर आई विल राइट लैंड ₹3,00,000. नाउ दिस लैंड इज रिवैल्यूड एज 3,50,000. मीन्स वैल्यू ऑफ लैंड इज इंक्रीज बाय ₹50,000. चलो तो तमारा लैंड नी वैल्यू में राइज थाय छे, जम्प थाय छे, इंक्रीज थाय छे, तो शू जर्नल थवी छे? सर अमने मजा आई. लैंड नी वैल्यू वही थी ना, अमने मजा आई. तो मजा आवे ने फ्रेंड्स, मजा आवे तो शू थाय? सर तो रिवेल्युएशन अकाउंट क्रेडिट थाय. अरे वाह. अने लैंड तो सर लैंड नी वैल्यू राइज थाय, लैंड कम्स इन. फ्रेंड्स एंट्री नंबर 1, प्लीज राइट इट. एंट्री इज लैंड अकाउंट डेबिट टू रिवेल्युएशन अकाउंट. एंट्री इज लैंड अकाउंट डेबिट टू रिवैल्युएशन अकाउंट. होप यू आर राइटिंग इन योर बुक्स. ओके सो हम आप टेस्टिंग कर ले, बैलेंस शीट में इफेक्ट जो ले. लैंड की वैल्यू में राइज थाय छे, हियर वी विल एड इट इंक्रीज लॉस 50,000. सो लैंड फाइनली वुड बी 3,50,000. एंड एज वी नो due to increase in land there is a profit of ₹50,000. so revaluation account is credited by ₹50,000, reverse particular by land. okay next, and building value is increased by ₹70,000. building value is increased by ₹70,000. friends building ni value ma 70,000 nu jump karvanu chhe. building che ketlu? so building is also an asset. building is 4,80,000. now value of building is to be increased by ₹70,000. so 5,50,000. but before doing that you have to write entries. सर बिल्डिंग नी वैल्यू राइज थई तो अमने केवी मजा आवशे? बहु मजा आवशे. मजा आवशे, वेरी गुड. मजा आवे એટલે શું કરવાનું? રિવેલ્યુએશન એકાઉન્ટ ક્રેડિટ થશે. યસ સર, અમને આવડે છે. ઓકે તો લખો, યુ કેન રાઇટ એન્ટ્રી વુડ બી બિલ્ડિંગ એકાઉન્ટ ડેબિટ ટુ રિવેલ્યુએશન એકાઉન્ટ. રિવેલ્યુએશન એકાઉન્ટ બિલ્ડિંગ એકાઉન્ટ ડેબિટ to revaluation account. આ તમારી સેકન્ડ જર્નલ હતી, રાઈટ? આવો આપણે જોઈ લઈએ. બિલ્ડિંગ માં પ્લસ થશે એન્ડ રિવેલ્યુએશન એકાઉન્ટ ક્રેડિટ થઈ જશે બાય બિલ્ડિંગ 70,000. ઓકે નેક્સ્ટ, મશીન વેલ્યુ કીપ્સ અપ to ₹1,50,000. machine is also our asset. please check it. machine value કેટલી આપેલી છે તમને? so in your balance sheet machine having value ₹2,00,000. now machine value keeps up to ₹1,50,000. it means
value of machine is decreased by rupees 50,000. Friends, 2 lakh new machine che na, the value should decrease minus 50,000. So machine would be 150. तो जर्नल શું થશે સર મશીન ની વેલ્યુ રિડ્યુસ થાય ને અમને બિલકુલ મજા ન આવે તો મજા ન આવે તો શું થશે સર રિવેલ્યુએશન અકાઉન્ટ ડેબિટ થશે વેરી ગુડ એન્ટ્રી ઇઝ રિવેલ્યુએશન અકાઉન્ટ ડેબિટ ટુ મશીન અકાઉન્ટ એન્ટ્રી ઇઝ revaluation account debit to machine account. So revaluation account will be debited by rupees 50,000 and machine will decrease by rupees 50,000, right? Hope you are enjoying. So we have 3 journals kai. First, land account debit to revaluation account. Second, building account debit to revaluation account. And third, revaluation account debit to machine account. Right? Now, third point, investment value decreased 20%. Friends, investment value decreased 20%. As we know, investment is also our asset. So, investment having value say rupees 1,20,000. Now value of this investment is decreased. Sir, investment ni value decreased thai to amne to maja j na aave. Nahi na. Koi ne maja na aave. To maja na aave to su thai? Sir, revaluation account debit thai. Very good. So the entry is revaluation account debit to investment account. Let me repeat, revaluation account debit to investment account. So revaluation account will debited, but the question is 20%. So 1,20,000 na 20% get la. Sir, I'm not average. Get la 24,000. Right? So subtracted from investment. So investment the value 24 minus the second, it would be 96,000. Okay. So next, provide 10% for bad debt reserve and 5% for discount reserve on debtors. In previous lecture, we did discussion about reserves. What is reserve? Aa lecture ma bhi hu enu thodu tamne brief aapis. Reserve means apne Gujarati ma kehvay chhe ke pani aave e pehla paal bandho. Suppose in future there is a chance for bad debt. Or suppose in future there is a chance for discount. So then we are going to create reserve for that. In future, કોઈ આપણને પૂછ મારી જશે હજી કોઈ નામ કીધું નથી કે હું નહીં જાઉં પણ આપણને એ માણસ ઉપર ડાઉટ છે સપોઝ વી આર હેવિંગ અ ડાઉટ ઓન ડેટર્સ આપણને ડેટર્સ ઉપર ડાઉટ છે કે કદાચ પૂછ મારશે પૂછ મતલબ બેડ ડેટ ડાઉટ ઓફ બેડ ડેટ અથવા તો એવું પણ હોય કે આપણને કોઈ ડેટર ઉપર ડાઉટ એવો છે કે જ્યારે પણ એ પેમેન્ટ કરવા આવશે ત્યારે ઓછું પેમેન્ટ કરશે मतलब doubt of discount. See, let me repeat. Doubt for bad debt. Second, doubt for discount. No doubt, actually activity will take place in future. But still, we have to make a provision for that. We have to make a provision for that. Okay. So, kevi rite karshu apne?
Friends, debtors having value rupees 80,000. Debtors having value rupees 80,000. હવે તમને એવું કીધું છે કે પ્રોવાઇડ 10% ફોર બેડ ડેટ રિઝર્વ, 10% ફોર બેડ ડેટ રિઝર્વ, સો 10% ઓફ 80,000 ઇઝ રૂપીઝ 8,000. તો 8,000 આપણે બેડ ડેટ રિઝર્વ પ્રોવાઇડ કરશું. આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કર્યું છે કે હાઉ ટુ ક્રિએટ રિઝર્વ. તો તમે વિચારો છો એન્ટ્રી કેવી રીતે થશે? સર અમને મજા ન આવે, બેડ ડેટ રિઝર્વ રાખવું પડે તો અમને મજા ન આવે. તો મજા ન આવે તો એન્ટ્રી શું થાય? રિવેલ્યુએશન અકાઉન્ટ ડેબિટ ટુ બેડ ડેટ રિઝર્વ અકાઉન્ટ. યુ કેન રાઇટ ઇટ, રિવેલ્યુએશન અકાઉન્ટ ડેબિટ ટુ બેડ ડેટ રિઝર્વ અકાઉન્ટ. બીકોઝ રિઝર્વ ક્રિએટ થાય તો એક જાતનો લોસ ક્રિએટ થશે, રાઈટ? સો આવો આપણે એનું લખીએ, રિવેલ્યુએશન અકાઉન્ટ ટુ બેડ ડેટ રિઝર્વ અકાઉન્ટ amount will be 8,000 because 10%. So another effect, it is subtracted from debtors minus 8,000. So debtors would be 72,000. એટલે આપણને છે ને પેલા ડાઉટ હતો કે કદાચ આટલા ડેટર આટલી અમાઉન્ટ નું આપણને ઇન ફ્યુચર બૂચ મારશે તો આપણે એના ઉપર રિઝર્વ રાખવું, સચિસ નોન એઝ બેડ ડેટ રિઝર્વ. હવે આપણને એક બીજો ડાઉટ એ છે કે આપણને જયારે પેમેન્ટ કરવા આવશે ને ડેટર્સ ત્યારે કેટલા પર્સન્ટ ઓછા આપશે? 5%. ધેર ઇઝ અ ચાન્સ, 5% ડિસ્કાઉન્ટ નો ચાન્સ છે. તો આપણે એના ઉપર હવે રિઝર્વ રાખશું, માઇનસ ડિસ્કાઉન્ટ રિઝર્વ. 5% ઓફ 72,000 ઇઝ 3,600. નાઉ અનધર ઇફેક્ટ, ઇઝ ડેબિટેડ ટુ રિવેલ્યુએશન અકાઉન્ટ ડિસ્કાઉન્ટ રિઝર્વ. ફ્રેન્ડ્સ એક વાત સરસ મજાની કરી દઉં વચ્ચે. સર અમને ખબર કેમ પડે કે પેલા ડિસ્કાઉન્ટ રિઝર્વ લેવાનું કે પેલા બેડ ડેટ રિઝર્વ લેવાનું, કેવી રીતે લેવાનું? તો અકાઉન્ટન્સીમાં એક ઓર્ડરને આપણે ફોલો કરવાનો છે. ડેટર્સ હોય, ડેટર્સ ઉપર ફર્સ્ટ આપણે ફર્સ્ટ રાઇટ કોનો? તો ડેટર્સ ઉપર ફર્સ્ટ ડિડક્શન જે કરશું દેટ ઇઝ બેડ ડેટ. બેડ ડેટ ઇઝ એન એકચ્યુઅલ ઇવેન્ટ. કોઈ તમને આવીને કહી દે નથી જ દેવા, થાય કલ, મતલબ ઓલરેડી બેડ ડેટ થઈ ગઈ છે. તો બેડ ડેટ વિલ સબસ્ટ્રેક્ટેડ ફર્સ્ટ ફ્રોમ ડેટર્સ. આફ્ટર સબસ્ટ્રેક્ટિંગ બેડ ડેટ ફ્રોમ ડેટર્સ, વી વિલ સબસ્ટ્રેક્ટ બેડ ડેટ રિઝર્વ ફ્રોમ ડેટર્સ. એન્ડ લાસ્ટલી, after subtracting bad debt reserve from debtors, we will subtract discount reserve on debtors. So I order for yaad rakhjo friends, first debtors mathi bad debt minus thase, then after bad debt reserve minus thase, and lastly discount reserve minus thase. Okay, hope you understand. Still, if you have any kind of doubt related to this topic, you can call me, okay? Friends, અચ્છા હવે એક બીજી વાત કરી દઉં. ડેટર્સમાંથી બેડ ડેટ માઇનસ થાય અને જે ફિગર આવે એના ઉપર બેડ ડેટ રિઝર્વ આવશે. ડેટર્સમાંથી બેડ ડેટ રિઝર્વ માઇનસ થાય અને જે ફિગર આવે એના ઉપર ડિસ્કાઉન્ટ રિઝર્વ આવશે. ઓકે, સો એન્ટ્રીઝ આ બેની શું થશે? તમારે લખવાની છે એન્ટ્રી. લખો રિવેલ્યુએશન અકાઉન્ટ ડેબિટ ટુ બેડ ડેટ રિઝર્વ અકાઉન્ટ. રિવેલ્યુએશન અકાઉન્ટ ડેબિટ ટુ બેડ ડેટ રિઝર્વ અકાઉન્ટ 8,000. એન્ડ નેક્સ્ટ, રિવેલ્યુએશન અકાઉન્ટ ડેબિટ ટુ ડિસ્કાઉન્ટ રિઝર્વ અકાઉન્ટ 3,600. Revaluation account debit to discount reserve account 3,600. Friends, તમારી બુકમાં અત્યાર સુધીમાં
सिक्स चरण स्थायी होवी जोईए, सिक्स चरण, फर्स्ट लैंड देन बिल्डिंग देन मशीन देन इन्वेस्टमेंट देन बेड डेट रिजर्व एंड देन डिस्काउंट रिजर्व, राइट? सो यू कैन चेक इट ऑल सिक्स टॉपिक्स. नाउ लेट्स मूव अहेड. पॉइंट नंबर 5, 50% स्टॉक वैल्यू डिक्रीज्ड बाय 10%. Stock is our asset. As we know, stock is our asset. Stock that is given to you. 15,000. Now, value of 50% stock is decreased by 10%. Friends, total stock of the 15,000. Now, of this total stock of rupees 50,000, we are having problems with only 50% stock. Means we just do not have any kind of problem with remaining 50% stock. આપણને જે પ્રોબ્લેમ છે, મતલબ સમમાં ટોપિકમાં જે પ્રોબ્લેમ છે એ 50% સ્ટોક ની સાથે છે. શું પ્રોબ્લેમ છે સર? વેલ્યુ ઓફ ધીસ 50% સ્ટોક ઇઝ ડિક્રીઝ્ડ બાય 10%, મતલબ 750 ઇઝ રિડ્યુસ. સો વેલ્યુ ઓફ સચ સ્ટોક would be rupees 6,750. Sir, we have no problem with the remaining stock. Our stock are amne koi j problem nahi. Amne just ani are problem hatu. Shu hatu? 750 emathi reduce karvana hata. Okay? To ultimately shu thyu? You can check in journal. Shu apne joyu? Sir, stock je hato ne, eni value mathi total decrease thase. Shu decrease thase? 750. Okay, now please apply your mind. If value of stock get decrease, what should be the journal? Sir, हमने मजा बिल्कुल नहीं आया. Very good. तो सुन था. Please लखो. You can try with your own. Entry is stock, sorry, revaluation account debit to stock account. Let me repeat, revaluation account debit to stock account. आ तमारी 7th entry हसे. Okay, so let's move ahead. Point number 6, unrecorded outstanding expense is rupees 2000. Friends, unrecorded, जो अवे आप दा टोपिक आवे छे. આવશે એમાં તમારે થોડું માઇન્ડ એપ્લાય કરવું પડશે. આમ તો આપણે લર્ન કર્યું છે બધું. આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ, તો આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ, એક્સપેન્સ આઉટસ્ટેન્ડિંગ હોય તો કોઈને મજા આવે? સર થોડી મજા આવે તો એન્ટ્રી શું થશે? મજા ન આવે તો રિવેલ્યુએશન ડેબિટ. ઓકે, તો એન્ટ્રી ઇઝ રિવેલ્યુએશન અકાઉન્ટ ડેબિટ ટુ આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ અકાઉન્ટ. You can write it in your box. Okay. Chalo. Revaluation account debit to outstanding expense account. Say rupees 2000. Friends, as you know, outstanding expense is our liability. So it will appear at balance sheet liability side. But in your balance sheet, you can see that outstanding expense is already given. मतलब already 18,000 outstanding expense छे. अबे एमा आ 2,000 outstanding expense add थाई छे. Okay. So total outstanding expense would be, here we will write outstanding expenses. Total outstanding expenses would be 18,000 which is given in your balance sheet. Plus 2000 which is given in other information. So total outstanding expense would be rupees 20,000. Done. And now last topic. Unrecorded prepaid rent rupees 3000. Prepaid, friends. Prepaid ni journal ma ghana students ne ghani var problem pade chhe. To a journal vyavasthit karjo. As we know, પ્રીપે આપણે કોઈને અગાઉથી પેમેન્ટ કરી દે
तो आपणे धारीए तो ए पैसा पाछा लई शकीए. मीन्स अमाउंट इज रिसीवेबल. प्रीपेड ए एवो एक्सपेंस छे जेनो बेनिफिट आपणे फ्यूचरमां रिसीव थवानो छे. फ्यूचरमां मजा आवे, ફ્યુચરમાં તમને મજા આવશે. તો એન્ટ્રી શું થશે? પ્રીપેઇડ રેન્ટ ઇઝ રિસીવેબલ. રિસીવેબલ અકાઉન્ટ ઓલવેઝ ડેબિટેડ બીકોઝ એવરી રિસીવેબલ્સ આર ડેટર્સ. સો ધ એન્ટ્રી ઇઝ પ્રીપેઇડ રેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ રિવેલ્યુએશન અકાઉન્ટ. લેટ મી રિપીટ. એન્ટ્રી ઇઝ prepaid rent account debit to revaluation account. तो prepaid rent balance sheet asset से by rupees 3000 and revaluation account will credited by prepaid rent rupees 3000. Okay, so friends, these were the topics. Total apne topics discuss kar rahe hain: land value increase, building value increase, machine value decrease, investment value decrease, 10% bad debt reserve, 5% discount reserve, value of stock get decreased, unrecorded outstanding expense એન્ડ અનરેકોર્ડેડ પ્રીપેડ રેન્ટ. આટલા આટલા જે ટોપિક્સ છે એને આપણે ઓલરેડી ડિસ્કસ કર્યા છે. હવે આ સમને આપણે ક્લોઝ કરવો છે. બટ ઓકે ફાઈન, ચલો હવે આપણે સમને ક્લોઝ કરીએ. તો મેં તમને પ્રીવિયસ લેક્ચરમાં બી કીધું હતું, રીવેલ્યુએશન અકાઉન્ટ ઇઝ લાઈક દોધારી તલવાર. કઈ બાજુ ધાર છે આપણને ખબર નથી. મતલબ ક્રેડિટ ટોટલ or debit total, anyone can increase. Let me repeat, credit total or debit total, anyone can increase. તો આપણે પહેલા જોવાનું, we should observe. તો આપણે observe કરીએ છીએ. Here, on credit side, total is like 1,23,000. And on debit side, total is not much like. Means, debit total is less. Means credit total is more. Means incomes are more, friends. So here we will put 1,23,000, 1,23,000 at both the side. Then friends, of 1,23,000, you should deduct all these items. Please deduct it. આપણે જે 1,23,000 ની ઇન્કમ્સ છે, ઇન્કમ્સ એમાંથી આ બધા એક્સપેન્સ માઇનસ કરો પ્લીઝ. હોપ યુ આર ડુઈંગ ઇન યોર કેલ્ક્યુલેટર. ઓકે, સો યુ મે ડીરાઈવ એન આન્સર લાઈક 34,650. દેટ 34,650 વુડ બી નેટ પ્રોફિટ બીકોઝ ઓફ રિવેલ્યુએશન ઓફ અસેટ્સ. અસેટ્સ અને લાયબિલિટીઝનું જે રિવેલ્યુશન થાય છે, જસ્ટ બીકોઝ ઓફ સચ રિવેલ્યુશન ધ ફાઇનલ પ્રોફિટ દેટ વી ડિરાઈવ ઇઝ 34,650. એન્ડ એઝ યુ નો, ઓલ સચ પ્રોફિટ્સ આર ઓલવેઝ ડિસ્ટ્રીબ્યુટેડ અમોંગ ધ પાર્ટનર્સ. સો હિયર વી શુડ ડિસ્ટ્રીબ્યુટ ધીસ પ્રોફિટ among the partners, and the partners are Harish, Dhruvil and Manoj and friend. Friends, the most important question that may arise here, in which ratio we should distribute this profit among the partners? So always keep in your mind, friends, this is revaluation profit. Always keep in your mind, friends, this is revaluation profit, and revaluation profit always distributed by the partners in their old ratio. Friends, here profit sharing ratio is
3:2:1. No doubt they want to set it as a 1:3:2, but it would be more new ratio, and that will apply in future. Let me repeat. Here old ratio is 3:2:1. New ratio that they want to set is 1:3:2. Here we will apply old ratio, that is to say 3:2:1. Okay, so you should distribute the profit in the ratio of 3:2:1. Harish, Dhruvil and Manoj, 3:2:1 ma profit ne distribute karsu. So the profit would be 17,325, 11,550 and 5,775. Okay. तो हमें ऐसे प्रॉफिट्स थायो छे आ प्रॉफिट पार्टनर्स માં આપણે કેપિટલ માં એડ કરશું ઓકે તો કેપિટલ માં એડ કરી હિયર વી વિલ રાઇટ કેપિટલ એકાઉન્ટ્સ ફર્સ્ટ ઓફ ઓલ હરીશ યુ કેન સી કેપિટલ ઓફ હરીશ ફ્રોમ બેલેન્સ શીટ કેપિટલ ઓફ હરીશ ઇઝ 3,65,000 plus 17,325, so 3,82,325. Now Dhruvil, capital of Dhruvil that is given to you is rupees 3 lakh plus Dhruvil's profit 11,550, total profit 3,11,550. Now Manoj having capital rupees 1,05,775, profit so 1,05,775. Okay friends, I hope તમને સમજણ હશે કે જે પ્રોફિટ્સ છે પાર્ટનર ડિસ્ટ્રીબ્યુટ કર્યા અને એને કારણે જસ્ટ બીકોઝ ઓફ ધેટ ડિસ્ટ્રીબ્યુશન ઓફ પ્રોફિટ કેપિટલ ઓફ પાર્ટનર્સ ગેટ ઇન્ક્રીઝ ઓકે તો પ્રોફિટ કેપિટલમાં બધામાં પ્લસ કર્યા ફ્રેન્ડ્સ આઈ હેવ સમ લિમિટેશન્સ ઓફ સ્પેસ હિયર જગ્યાની થોડી પ્રોબ્લેમ છે તમારે શું કરવાનું છે આ બેનું ટોટલ કરીને જે આ ફિગર આવ્યો ને ઇનર કોલમમાં જ રાખજો આને પણ ઇનર કોલમમાં રાખજો અને ઇનર કોલમમાં રાખજો પછી એ ત્રણે ત્રણનો ટોટલ કરી અને ફાઇનલ કેપિટલ છે એ ઇન્ક્રી એ જે હશે એ તમારે બહાર લઈ આવવાનું છે રાઈટ નાઉ ફ્રેન્ડ્સ તમને એક ક્વેશ્ચન થશે સર આ રિવેલ્યુએશન એકાઉન્ટ ક્લોઝ કર્યું તો પ્રોફિટ આવ્યો તેની જર્નલ શું જર્નલ કરવી પડશે ને આવો કહીએ તમે વિચારો શું થયું રિવેલ્યુએશન એકાઉન્ટ ડેબિટ થયું ને ઓકે સો ધ એન્ટ્રીઝ entry is revaluation account debit 34,650 to Hari's capital account 17,325 to Dhruvil's capital account 11,550 to Manoj's capital account 5,775. Let me repeat. Revaluation account debit 34,650 to Harish capital account 17,325 to Dhruvil's capital account 11,550. And to Manoj's capital account 5,775 friends. So this was last journal of this sum, right? હવે આપણે શું કરવાનું છે? તો જોવાનું છે. બેલેન્સ શીટ ને ઓબ્ઝર્વ કરો કોઈ આઇટમ્સ છે આમાં લખવાની બાકી છે. તો યસ યુ કેન ચેક કેપિટલ આવી ગઈ છે. Next, bank loan. Friends, as we know, bank loan is our liability. So here we will write bank loan.
bank loan amount is 4,50,000. Next is creditors. As we know, creditors are also our liability by rupees 1 lakh. Next, bills payable. Bills payable by rupees 32,000. Outstanding expenses are already recorded. Now let's check balance sheet asset side. Land I gave, building I gave, machine I gave, investment I gave, debtors I gave. Then bills receivables. Bills receivables are also our assets, because every receivables are debtors by rupees 20,000. Now bank balance. Bank balance by rupees 1 lakh. Cash balance. Cash balance is also by rupees 40,000. Incomes receivable. Income receivable by rupees 10,000. So this is the end of this sum. Now at the end, you have to do the total of liability side as well as of asset side. Oh, let's start. Can you hold on the time? Please, you can do it. I hope તમે કર્યું હશે. So the answer is 14,1,650. 14,1,650. Okay, you should place it both this. Done. So friend, this was a solve example number 8. Hope તમને સમજણ આવશે. આવા જ નવા example સાથે આપણે next lecture માં મળશું. Still, if you have any kind of doubt in this solve, you can ask me, you can call me at any time. Fine. તો ફરી જ્યારે lecture માં મળશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત આવજો.